રાજકોટ માં ક્રેડિટ સોસાયટી ના નામે રોકાણકારો સાથે 50 કરોડ થી વધુ ની છેતરપિંડી કરનાર મુખ્ય સંચાલક સહિત 3 ને ઝડપી લઈ તપાસ શરૂ કરી છે. શહેર માં કરોડો રૂપિયા ની છેતરપિંડી નો ભોગ બનેલા અનેક સામાન્ય લોકો ની લાંબી લડત બાદ આખરે સમય ટ્રેડિંગ સાઈ સમય ટ્રેડિંગ અને આશીષ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ ના 3 સંચાલકો ની પોલીસે ધરપકડ કરી છે. આશીષ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સંચાલકોએ 111 રોકાણકારના 4.73 કરોડ રૂપિયા ઓળવી ગયાનો મામલો પોલીસ દફતરે નોંધાયો હતો, પરંતુ પોલીસે તપાસ કરતા કૌભાંડનો આંકડો 50 કરોડ સુધી પહોંચ્યો છે. પોલીસે મુખ્ય સંચાલક સહિત 3ને ઝડપી પાડી લઈને તપાસ શરૂ કરી છે. હાલ તો આ 3ેય સંચાલક રકમ શેરબજારમાં ફસાઈ ગયાનું રટણ કરી રહ્યા છે. યુનિવર્સિટી પોલીસે એક રોકાણકાર જામનગર રોડ પરસાણા નગર 4માં રામદેવપીર મંદિર પાસે રહેતા અને પ્રાઇવેટ નોકરી સફાઈ કામ કરતા રાજેશભાઈ જીવરાજભાઈ વાઘેલાની ફરિયાદ પરથી આશીષ ક્રેડિટ સમય ટ્રેડિંગના પ્રદીપ ખોડાભાઈ ડાવેરા, દિવ્યેશ અશોકભાઈ કાલાવડિયા અને હિતેશ મનસુખલાલ લુક્કા તથા તપાસમાં ખુલ્લે તેની સામે આઈપીસી 406, 409, 420, 120B તથા ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્સ્ટેટ ઓફ ડિપોઝિટ એક્ટની કલમ 3 મુજબ ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં તપાસને અંતે આ 3ેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. સમય ટ્રેડિંગના જે પણ માલિકો છે, પ્રદીપ ડવેરા, કાલાવડિયા દિનેશ અને એક હિતેશકુમાર લુક્કા, આ 3 આરોપીઓ વિરુદ્ધમાં 406-420 ચીટિંગ અને ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્વેસ્ટર એન્ડ ડિપોઝિટર્સ એક્ટ જીપીઆઈડી એક્ટની કલમ 3 મુજબ ગુનો દાખલ કર્યો છે. કુલ કારણ કે આ ઘણા સમયથી ઓપરેટ કરતો હતો, 2017થી, એટલે એનું જામનગરમાં અને રાજકોટમાં બંને સિટીમાં એનું મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. અત્યાર સુધી હજી અમે આરોપીને રાઉન્ડઅપ કર્યા છે. આરટીપીસીઆર ટેસ્ટ કર્યા પછી એને ઓફિશિયલી અરેસ્ટ કરીને રિમાન્ડ મેળવશું. પ્રાથમિક વિગત મુજબ આમાં સૌરાષ્ટ્રમાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ લોકોએ આમાં કરેલું છે. હજી સુધી જે આરોપીના ઇન્ટ્રોગેશન ઉપરથી અમને 100 કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ એણે કરાવ્યું હોય લોકોનું, અલગ અલગ લોકોનું, એ એટલી વિગત મળી છે. એમાંથી લાયબિલિટી એની કેટલી છે, એની પાસે કેટલી પ્રોપર્ટી છે, આ બધું અત્યારે ચાલી રહ્યું છે. અને આરોપીના પૂછપરછમાં અને એની ઓફિસનું અમે સર્ચિંગ કરી એની પાસેથી 3 સિસ્ટમ કબજે લીધી છે. એ સિવાય એના ઘણા બધા ટ્રેડિંગ એકાઉન્ટ છે, ડીમેટ એકાઉન્ટ છે, એના બેંક એકાઉન્ટ ઘણા બધા છે. આ બધા જ અમે ફ્રીઝ કરાવી અને એની ડિટેલના આધારે કહી શકશું કે એક્ઝેક્ટલી આ કેટલી અમાઉન્ટ છે. આમાં ઘણા બધા ભણેલા લોકોએ પણ પૈસા ઇન્વેસ્ટ કર્યા છે. આ વ્યક્તિ છે એ ફક્ત 10 ધોરણ પાસ છે અને એને બીજો કોઈ ઇન્વેસ્ટમેન્ટનો અનુભવ નથી. પણ એ લેખિતમાં સ્ટેમ્પ પેપર ઉપર એક વ્યક્તિને, ઇન્વેસ્ટરને, 1 વર્ષમાં 134% ઇન્ટરેસ્ટ આપવાનું લેખિતમાં આપતો હતો અને પ્લસ મૂડી જ્યારે માગે ત્યારે 2 મહિના પછી પરત આપવાનું. આ પ્રકારની સ્કીમ હોવાને કારણે, અને બીજું એમાં ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે એમાં એજન્ટો એણે જે એપોઇન્ટ કર્યા હતા, એજન્ટોને 1 ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ લાવે તો પણ 2% ટકા કમિશન આપતો હતો. એને કારણે થઈને ખૂબ એજન્ટોએ એમના સગાવાલાના અને બીજા બધા લોકોના ઇન્વેસ્ટમેન્ટ લાલચમાં લોકો ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. આગળ ઉપર ડિટેલમાં બીજા કોના કોના રોલ છે એ પણ આમાં તપાસમાં લઈશું. પોલીસ તપાસમાં આરોપીઓની પૂછપરછ થતા એવી વિગત ખુલી છે કે મુખ્ય સૂત્રધાર ગણાતો પ્રદીપ ડાવેરા 2017માં વલસાડથી રાજકોટ રહેવા આવ્યો હતો. પોતાની રીતે શેરબજાર ટ્રેડિંગનું કામ ચાલુ કર્યું હતું. બાદ રોકાણકારોનો સંપર્ક કરી સારું રિટર્ન આપવાની લાલચ આપી હતી. પ્રારંભે રોકાણકારોને રોકાણ પણ સારું અને સમયસર રિટર્ન મળવા લાગતા લાભ મેળવનારા રોકાણકારોએ મોઢામોઢ વાતો કરતા બીજા રોકાણકારો પણ પ્રદીપને મળવા માંડ્યા હતા. રોકાણકારો વધવા લાગતા આવા રોકાણકારોને જ એજન્ટો બનાવીને એજન્ટો મારફત રોકાણ કરાવવાનું ચાલુ કર્યું હતું. દર મહિને 1 લાખ રૂપિયાના રોકાણ પર રૂપિયા 10,000 એમ કુલ 11 મહિને રૂપિયા આપતા અને રોકાણકારોના મૂળ રોકાણ પર પરત આપવાની વાત કરતા રોકાણકારો વધુ ને વધુ રોકાણ કરવા લલચાવા માંડ્યા હતા. એ પછી 150 ફૂટ રિંગ રોડ રૈયાવ ટેલિફોન એક્સચેન્જ પાસે આકૃતિ બીજ હબમાં ઓફિસ નંબર 201માં સમય ટ્રેડિંગથી પેઢી ચાલુ કરી હતી. બાદમાં જુલાઈ 2019માં 150 ફૂટ રિંગ રોડ શીતલ પાર્ક પાસે આવેલી ધ સ્પાયર બિલ્ડિંગ પહેલો માળ 106 ખાતે આશીષ ક્રેડિટ કોઓપરેટિવ મલ્ટી સ્ટેટ સોસાયટી ચાલુ કરી હતી. આમ રોકાણકારોના રૂપિયા સમય ટ્રેડિંગ તથા સાઈ સમય ટ્રેડિંગ તથા આશીષ ક્રેડિટ કોઓપરેટિવ
કોઓપરેટિવ સોસાયટી લિમિટેડમાં એજન્ટો મારફતે રોકાવ્યા હતા. બાદમાં રોકાણ પર ડિસેમ્બર 2019 થી રિટર્ન આપવાનું બંધ કર્યું હતું અને રોકાણકારોએ રોકેલા રૂપિયા પરત આપવાનું ચાલુ કર્યું હતું. પ્રદીપે જેટલા રોકાણકારોના નાણાં પોતાને રોકાણ માટે મળ્યા તે તમામ રકમનું રોકાણ સેલિબ્રેશન કોમોડિટી તથા ટ્રેડ બુલ્સ ઇક્વિટી કોમોડિટી અને માસ્ટર કેપિટલમાં રોકાણ કર્યું હતું. પ્રદીપે બાદમાં સમય ટ્રેડિંગ નામની પેઢી 150 ફૂટ રિંગ રોડ રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આકૃતિ બીચ હબ બીજા માળે ઓફિસ નંબર 201માં ચાલુ કરી હતી. તેમાં હિતેશ લુક્કા તથા દિવ્યેશ કાલાવડિયાને પાર્ટનરશિપ રાખીને ડીલ કરી સમય ટ્રેડિંગ પેઢી ચાલુ કરી હતી, જેમાં 90% પ્રદીપ ડાવેરા તથા 5% હિતેશ લુક્કા તથા 5% દિવ્યેશ કાલાવડિયા પાર્ટનરમાં હતા. આ બાબતે નોટરીરાઇઝ લખાણ કરાવ્યું હતું. મૂળ રકમ પરત ન આપી રોકાણ કરવામાં આવતું હતું. રોકાણકારોને વધુ નફો મળતો હોય જેથી પોતે તથા પોતાના સગાવાલાના રૂપિયા તથા પર્સનલ લોન લઈને તેમજ નિવૃત્તિની મળેલી રકમનું પણ રોકાણ કરતા હતા. તેમજ કેટલાક રોકાણકારો પોતાનું રોકાણ વધ્યા રાખે તે માટે મળતું રિટર્ન તેમજ બીજી બચતના રૂપિયા પણ રોકાણમાં જોડી દેતા હતા. શરૂઆતમાં રોકાણ કરેલા લોકોને સારું રિટર્ન મળતું હોય જેથી અન્ય લોકોનો સંપર્ક કરી એજન્ટો તેને પ્રદીપ ડાવેરા પાસે રોકાણ કરાવવા સમજાવતા હતા. આ રોકાણ પર એજન્ટોને સારું એવું કમિશન પણ મળતું હતું. એજન્ટો પોતાના સમાજના લોકો તેમજ સગાવાલાનો સંપર્ક કરતા અને વધુ રોકાણ કરાવી સારું એવું કમિશન મેળવતા હતા. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ રાજકોટ.